હેલો દોસ્તો, હું છું મયંક થાનકી અને આવી ગયો છું ફરી એકવાર સરસ મજાની મસાલા ભીંડી અને બટેટાના સબ્જીના શાકની રેસીપી લઈને. દોસ્તો, આ શાક તમને દેખાવામાં એટલું સ્વાદિષ્ટ લાગે છે, એના કરતાં પણ ડબલ સ્વાદિષ્ટ તમે જ્યારે આનું ટેસ્ટ કરશો, એટલે કે ઘરે બનાવી અને ખાશો તો તમને એનો ટેસ્ટનો અનુભવ થશે. તો દોસ્તો, ઘરે જરૂરથી બનાવજો આ રેસીપી જોયા બાદ અને મજા માણજો. તો ચાલો આપણે જોઈ લઈએ ફટાફટાની રેસીપી. ફ્રેન્ડ્સ, અહીંયા 250 ગ્રામ ભીંડા લીધેલા છે, એને સેમ સાઇઝમાં કાપી લીધેલા છે અને વચ્ચેથી કાપા પણ પાડી લીધેલા છે. જેથી કરીને બે ફાયદા થશે કે એક તો જો અંદરથી ખરાબ હશે તો બી ખરાબ ખબર પડી જશે અને એનો જે મિશ્રણ છે એ પણ સરસ અંદર ભરાઈ જશે. બટેકાને પણ આપણે સેમ સાઇઝમાં કાપવાના રહેશે. હવે મસાલો તૈયાર કરી લઈએ. એના માટે આપણે 1 પણી જેટલી ધાણાભાજી યુઝ કરી છે, 1 કપ જેટલી ખાંડેલી સેવ અહીંયા યુઝ કરેલી છે, 1 કપ જેટલા શીંગદાણા જે કાચા જ છે એનો ભૂકો કરી લીધેલો છે, અને 1 મોટી ચમચી જેટલી આપણે લસણની ચટણી લીધેલી છે જે આપણે યુઝ્યુઅલી ઘરમાં બનાવતા હોઈએ છીએ. હવે મસાલા કરી લઈએ. 1/2 ચમચી હળદર, સ્વાદ અનુસાર નિમક, 1 ચમચી ધાણાજીરું પાવડર. તમને ટેસ્ટ મુજબ તીખું વધતું ઓછું લઈ શકો છો. અહીંયા મેં 1 ચમચી જેટલી ચટણી લીધેલી છે. અહીંયા તમે કાશ્મીરી લાલ મરચું પણ વાપરી શકો છો અને 1 ચમચી જેટલી આપણે એમાં ખાંડ લીધેલી છે. હવે આપણે 2 ચમચી જેટલું ઓઇલ એમાં એડ કરી અને મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, આ મસાલાથી જે આપણી ભરેલી ભીંડીનું શાક છે એ ખૂબ જ સરસ ટેસ્ટ આપશે અને આમાં ઘણા બધા સરસ એવા મસાલા હોવાથી જે લોકોને ભીંડા નથી ભાવતા એ લોકોને પણ ભાવશે. હવે અહીંયા આપણે મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે 4 ચમચી જેટલું તેલ લેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા આ શાકમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરી શકતા એટલે તેલ થોડું વધારે લેવું પડશે. તેલ આવી જાય એટલે આપણે એમાં 1/2 ચપટી હિંગ ઉમેરી અને બટાકા અને ભીંડા બંને એક સાથે જ એડ કરી દઈશું. બટાકા અને ભીંડા એક સરખા જ કાપેલા હોવાથી સબ્જી પણ સરસ દેખાશે અને ચડવામાં પણ વાર નહીં લાગે, એક જ સાથે ચડી જશે. હવે એમાં થોડું એવું મીઠું નિમક અને જરા 1/2 ચપટી જેટલી હળદર આપણે યુઝ કરવાની છે, કેમ કે મસાલામાં ઓલરેડી બંને આપણે યુઝ કરેલા છે, પણ અહીંયા પાકવા દેવા માટે આપણે હળદર અને મીઠું થોડા પ્રમાણમાં એડ કરવું પડશે. હવે મીડિયમ ફ્લેમ ઉપર આને મિક્સ કરી અને ઢાંકી અને ચડવા દેવું જોઈશે. ફ્રેન્ડ્સ, એક ટિપ્સ અહીંયા આપું કે તમે જ્યારે પણ આ શાક બનાવો ત્યારે નોનસ્ટિકમાં બનાવજો, જેથી કરીને નીચે બેસી ના જાય અને એનો ટેસ્ટ બગડી ના જાય. ફ્રેન્ડ, 5 થી 6 મિનિટમાં જોઈ શકીએ છીએ કે બટાકા અને ભીંડા બંને સરસ ચડી ગયા છે. હવે બનાવેલો જે મસાલો જે છે એ આપણે બધો જ એમાં એડ કરી દઈશું, જેથી કરીને મસાલા પણ સરસ રીતે પાકી જાય અને સબ્જી સાથે મિક્સ થઈ જાય. હવે આપણે એને હળવે હાથે હલાવવાનું છે, જેથી કરીને બધું સરસ રીતે મિક્સ થઈ જાય. ઉપરથી આપણે 1 ચમચી જેટલો સોસ એડ કરીશું. બધું સરસ રીતે હલાવી લઈએ અને હવે ફક્ત 1 મિનિટ માટે આપણે એને ઢાંકીને ચડવા દઈએ, જેથી કરીને મસાલા છે એ સરસ રીતે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું એકદમ સરસ એવું ચટપટું ભીંડા બટાકાનું ભરેલું શાક. તો ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી.